પ્રકરણ 3 ધર્મનું લક્ષ્ય. સાધનોની સચોટતા, યોગ્યતા અને ઉત્તમતાને માપવાનું ક્ષેત્ર લક્ષ્ય છે. જે સાધનો દ્વારા તમે જે લક્ષ્ય મેળવવા ચાહો છો તે સાધનોથી ખરેખર તમને તે લક્ષ્ય મળે છે ખરું? જો હા, તો તમારા સાધન સચોટ છે, યોગ્ય છે. જો તે લક્ષ્ય અપેક્ષાકૃત સરળતાથી મળે છે તો તમારા સાધન ઉત્તમ પણ છે. પણ જો તમારું લક્ષ્ય મળતું જ ન હોય તો તમારા સાધનોની ત્રુટીઓ સુધારવી જ રહી. જો સાધનોની ત્રુટીઓ સુધારવામાં ન આવે તો સાધકો દુઃખી થઈને પણ કાં તો સાધ્યને મેળવી નહીં શકે, અથવા મેળવશે તો તે ઘણા કષ્ટોથી ઘણું ઓછું મેળવશે. ઉત્તમ સાધક એ છે કે પોતાના સાધનોને હંમેશા વિવેકની કસોટીથી શુદ્ધ અને સ્પષ્ટ રાખે છે. ધર્મ પણ એક સાધન છે. તેના દ્વારા જુદા જુદા લક્ષ્યો મેળવવાની વાત આજ સુધી થતી આવી છે. કોઈ કહે છે કે ધર્મથી ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે, કોઈ કહે છે કે ધર્મથી આત્મ સાક્ષાત્કાર થાય છે, કોઈ કહે કે ધર્મથી સ્વર્ગ મળે છે, કોઈ કહે કે ધર્મથી સુખી થવાય છે, તો કોઈ કહે કે ધર્મથી વ્યવસ્થા જળવાય છે, તો કોઈ કહે છે કે ધર્મથી રાજકીય લાભ મળે છે, વગેરે વગેરે અનેક હેતુઓ તથા લક્ષ્યો આપવામાં આવ્યા છે. ધર્મથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, આ તેનું અત્યંત પ્રાચીન તથા અર્વાચીન લક્ષ્ય પણ રહ્યું છે. પશુ, પક્ષી, જીવજંતુ વગેરેને કદી મોક્ષના વિચારો નથી આવતા, માત્ર માણસને જ મોક્ષના વિચારો આવી શકે છે. તેનું કારણ તેના ચિંતન તંત્રની ઉત્તમતા તથા વ્યવહારિક જીવનની વેદના છે. માણસને ઉત્તમમાં ઉત્તમ બુદ્ધિતંત્ર મળ્યું છે, એટલે તે વિષયવાર અને સમગ્ર રીતે ચિંતન કરે છે. તેનું ચિંતન પરસ્પર વિરોધ અને અવિરોધી દિશાઓમાં પ્રસર્યું છે. બધા જ ચિંતકો બધી વાતો ઉપર એકમત થઈ શક્યા નથી. બધા જ મહાન હોવા છતાં બધાના ચિંતનની ભિન્નતા એમ બતાવે છે કે ચિંતન માટે અભિગમ દિશા નિર્ધારણનું કામ કરતો હોય છે. તમે નાના હો કે મોટા, પ્રથમથી જ તમારો જે અભિગમ બંધાયો હોય તે પ્રમાણે તમારી વિશિષ્ટ બુદ્ધિશક્તિનો તમે ઉપયોગ કરશો. તમારે શું વિચારવું તથા કઈ દિશામાં વિચારવું તેની ભૂમિકા અભિગમ તૈયાર કરતો હોય છે. આ અભિગમ પૂર્વગ્રહો, પૂર્વ સંસ્કારો, વાતાવરણ અને સ્વયંના લાગણીશીલ અનુભવોમાંથી ઘડાતો હોય છે. વ્યક્તિ જાણતા અજાણતા પણ કેટલાક પૂર્વગ્રહોથી પકડાયેલી હોય જ છે. ધાર્મિક, સામાજિક, રાજકીય વગેરે ક્ષેત્રો વિશે તેને નિશ્ચિત નિર્ણયો મળ્યા હોય છે. આવા નિર્ણયો ઘણીવાર એટલા ગાઢ થઈ ગયા હોય છે કે તેની ત્રુટીઓને પણ સાંભળવા કે સમજવા માણસ તૈયાર નથી થતો હતો. એક માણસને દ્રઢ પૂર્વગ્રહ થઈ ગયો છે કે અમુક પુસ્તક તો ઈશ્વરનું જ રચેલું છે. આવો માણસ જ્યારે ચિંતક બને ત્યારે તેનું બુદ્ધિતંત્ર પેલા પુસ્તકને ઈશ્વર રચિત સાબિત કરવાના તર્કોમાં લાગી જશે. તેની દિશા ખરી હોય કે ખોટી તેને બદલવી અત્યંત કઠિન થઈ જશે. ધાર્મિક પૂર્વગ્રહોની પકડ સૌથી વધુ પ્રબળ હોય છે, જેથી આજના વિજ્ઞાનના યુગમાં પણ કેટલીય અસ્વીકાર્ય વાતો પ્રબળતાથી સ્વીકારી લેવાતી જોવાય છે. મોક્ષ વિશે પણ અત્યંત આશ્ચર્ય પ્રમાણે તેવા અભિગમો અસંખ્ય પરંપરામાં જોવા મળે છે. બૌદ્ધ ધર્મે બહુ જોરશોરથી નિર્વાણની વાતો કરી. નિર્વાણ જ પરમપદ છે. નિર્વાણ પ્રાપ્ત કરવા માટે અસંખ્ય લોકો ઘરબાર છોડીને સાધુ થયા, સંસારના સુખનો ત્યાગ કરી ભિક્ષુ બન્યા. પણ નિર્વાણનું સ્વરૂપ તો સ્વની સમાપ્તિમાં જણાયું. દીવાના તેલનું ટીપું બળી જાય ત્યારે દીવો હોલવાઈ જાય છે, તે ક્યાંય જતો નથી, આવતો નથી, સ્વને સમાપ્ત કરી દે છે. તેમ ચિદધારા એટલે કે આત્માની વાસનાની સમાપ્તિ થતાં જ ચિદધારા સમાપ્ત થઈ જાય છે. આ નિર્વાણ છે. પોતાની સમાપ્તિ એ જ નિર્વાણ. પોતાની સમાપ્તિ થઈ જાય તો નિર્વાણ ભોગવે કોણ? કોને મોક્ષ મળ્યો? મોક્ષ માટે ઘરબાર છોડનારને
સ્વસમાપ્તિ સિવાય શું મળ્યું તેવો પ્રશ્ન થાય. વેદાંતી પણ શરૂઆતમાં મોક્ષનો ખૂબ મહિમા બતાવી અંતે કહી દે છે કે મોક્ષ જ નથી, કારણ કે બંધન પણ નથી. એટલે બંધન તથા મોક્ષ બંને મિથ્યા છે. બૌદ્ધ અને વેદાંતી માત્ર ધર્મથી મોક્ષ નથી માનતા, પણ જ્ઞાનથી મોક્ષ માને છે. બંનેમાં ફરક એટલો છે કે બૌદ્ધ બંધનને વાસ્તવિક માની દુઃખ નિવૃત્તિ માટે પ્રયત્નોની પરાકાષ્ઠા સ્વરૂપ સ્વસમાપ્તિને મોક્ષ માને છે, જ્યારે વેદાંતીને ત્યાં તો આત્માને દુઃખ પણ નથી અને બંધન પણ નથી, એટલે મોક્ષ પણ કહેવા પૂરતો જ છે, ખરેખર તો મોક્ષ પણ નથી. ભક્તિમાર્ગી લોકો પ્રભુના ધામમાં જઈને પ્રભુના સાયુજ્ય, સામીપ્ય, સાલોક્ય વગેરે સુખોને પ્રાપ્ત કરવા તેને મોક્ષ માને છે. ભક્તિમાર્ગીઓને ત્યાં બંધન પણ સાચા છે અને મુક્તિ પણ સાચી છે. મુક્તિમાં ખરું સાધન ભક્તિ છે, જ્ઞાન ધર્મ વગેરે તેના પોષક સાધનો છે. ભક્તિ વિના પ્રભુ રીઝે નહીં અને તેની પ્રસન્નતા વિના તેના ધામમાં પ્રવેશ મળે નહીં. પણ મૂળ પ્રશ્ન છે કે આવા કોઈ દૂરના ઉપરના નિશ્ચિત ધામમાં ખરેખર જવાય છે, રહેવાય છે, સુખી થવાય છે? કેટલાક લોકો મોક્ષ માટેની દૂર દૂરના પ્રદેશમાં કોઈ શિલા છે જેમાં વસવાનું નામ મુક્તિ માને છે. મીમાંસકો તથા આર્ય સમાજ જેવા વળી અનંત મોક્ષને માનતા જ નથી. હા, સ્વર્ગને માને છે. કર્મ પ્રમાણે સુખ દુઃખ મેળવીને જીવાત્મા ફરી પાછો જન્મે છે. જો જીવાત્માનો કાયમ માટે મોક્ષ થતો હોય તો સંસારના જીવો ઘટવા માંડે. અરે, ઘટતા ઘટતા એક દિવસ સમાપ્ત જ થઈ જાય, એટલે મોક્ષ નહીં પણ પુણ્ય ભોગવવા માટે સ્વર્ગ છે તેવું માને છે. પુનર્જન્મ અને કર્મવાદને નહીં માનનારા આ સંસાર એક દિવસે સમાપ્ત થશે ત્યારે પોતાના ધર્મોની નિશ્ચિત માન્યતાઓ તથા માધ્યમોને માનનારા અનંતકાળ સુધી મોક્ષમાં જશે અને બાકીના બધા અનંતકાળ સુધી નરકની ભયંકર યાતનાઓ ભોગવવા જશે. આ પક્ષમાં સૌથી મોટી કરુણતા એ છે કે તમારો મત શરૂ થયો તેના પહેલાં કરોડો વર્ષોની સૃષ્ટિ ચાલી આવે છે. એ કરોડો વર્ષોમાં જન્મેલા તથા મરેલા અબજો જીવાત્માઓ તો ઘોર નરકમાં જ જવાના ને, કારણ કે તમારો મત તથા માધ્યમ તેમના જીવન વખતે હતા જ નહીં. મોક્ષ મળી શકે તેવી ઈશ્વરીય વ્યવસ્થા શરૂ થાય પહેલાં અબજો જીવાત્માઓને જન્મ આપીને પરમેશ્વરે તેમના પ્રત્યે અન્યાય કર્યો કહેવાય ને? સૃષ્ટિની શરૂઆતમાં જ મોક્ષ આપનારો મત તથા માધ્યમ મોકલી દીધા હોત તો સૌને સરખી તક મળત. મોક્ષ વિશે જુદા જુદા ધર્મોની જુદી જુદી માન્યતાઓ જોતાં તથા તેના માટેના જુદા જુદા ઉપાયો જોતાં ખરેખર આશ્ચર્ય થાય છે. આ અનેક પ્રકારના મોક્ષો છે એમ પણ માની લઈએ તો પણ માત્ર ધર્મથી જ મોક્ષ થાય છે તેવું સિદ્ધ કરવું ઘણું કઠિન કામ છે. એક ધર્મગ્રંથમાંના એક પ્રસિદ્ધ શ્લોકનો લોકોએ એવો અર્થ કર્યો છે કે તું બધા ધર્મોનો પરિત્યાગ કરીને મારે શરણે આવી જા, હું તને બધા પાપોથી મુક્તિ આપીશ વગેરે. ધર્મનો ત્યાગ ઈશ્વરના શરણમાં કારણ બને કે અધર્મનો ત્યાગ કારણ બને? મોક્ષનો હેતુ સિદ્ધ કરવા ધર્મનું સાધન માન્ય થયું હોય તેવું ઉપર ઉપરથી તો જણાય ખરું, પણ વિશ્લેષણ કરતા કંઈક જુદા જ કારણો દેખાવા લાગે છે અને સ્વયં મોક્ષના અસ્તિત્વ વિશે કેટલાક મોક્ષવાદી સંપ્રદાયો જ પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. ધર્મથી ઈશ્વર સાક્ષાત્કાર થાય છે તેવી માન્યતા પણ પ્રવર્તે છે. જો કે વિશ્વના કેટલાક ધર્મો સૃષ્ટિ રચનાર ઈશ્વરને માનતા જ નથી, એટલે તેમના પક્ષે આવા સાક્ષાત્કારની શક્યતા જ ન રહી. બીજા કેટલાક ઈશ્વરને તો માને છે પણ તે માત્ર નિરાકાર જ છે, એટલે સાક્ષાત થઈ શકે તેવી શક્યતા જ નથી. બાકીના જે ઈશ્વરને માનનારા રહ્યા તે તેના સાકાર રૂપના સાક્ષાત્કારની વાતો કરતા હોય છે. ઈશ્વરનું સાકાર સ્વરૂપ ભાવનાત્મક છે. જો તાત્વિક હોય તો માત્ર એક જ આકાર હોય,
પણ જુદા જુદા મતો પોતપોતાના ઈશ્વરના જુદા જુદા સ્વરૂપો માને છે. એમાં વળી કેટલાક માના પેટે જન્મેલા પુરુષોને પણ પરમાત્મા માને છે. જન્મેલી વ્યક્તિનો આકાર બાલ્ય, યુવા તથા વૃદ્ધાવસ્થામાં પણ એક સરખો નથી રહેતો, તો જન્મ પહેલા તથા મૃત્યુ પછી તો તે આકારમાં સ્થાયિત્વ, એકરૂપતા રહે જ ક્યાંથી? એટલે પરમેશ્વરનું સાકાર રૂપ ભાવનાત્મક છે. પોતપોતાની ભાવના પ્રમાણે જે તે આકાર નિર્ધારિત થયો હોય છે, ફલતઃ સાક્ષાત્કાર પણ ભાવનાત્મક હોય છે. માનો કે કોઈ ભક્તને પોતાના સાકાર દેવના દર્શન થયા. આવા દર્શન મનની કોઈ ખાસ ભાવનાત્મક અનુભૂતિની દશામાં થવા જોઈએ. એક ભક્ત માટે આવી અનુભૂતિ ધન્યાતી ધન્ય અનુભૂતિ છે. આવી અનુભૂતિ મુખ્યતઃ હૃદયની તીવ્ર લાગણીઓમાંથી થતી હોય છે. એટલે પ્રભુ સાક્ષાત્કાર માટેનું કારણ પ્રેમલક્ષણા ભક્તિ માનવામાં આવી છે. હૃદયને એટલું પવિત્ર, નિર્મળ અને ભાવપૂર્ણ બનાવ્યું હોય કે તેમાં તેને પોતાના ઇષ્ટદેવની અનુભૂતિ થાય. ઈશ્વર સાક્ષાત્કારને લક્ષ્ય માનનારા પ્રેમલક્ષણા ભક્તિને સાધન માનતા હોય છે. મુસ્લિમોના સુફીઓ તથા હિન્દુઓના પ્રેમી ભક્તો આ માર્ગે ચાલતા હોય છે. તેઓ હૃદયની શુદ્ધિ ઉપર જ સર્વસ્વ ભાર મૂકતા હોય છે. કર્મકાંડો, યજ્ઞો, હવનો, પાઠ પૂજાઓ, ટીલા ટપકા વગેરે બાહ્ય દેખાવોને તેઓ પ્રભુ સાક્ષાત્કાર માટે અનાવશ્યક જ નહીં, ઘણીવાર તો બાધક પણ માનતા હોય છે. પ્રભુ સાથે સુરતા લાગી રહે, સુરતામાં વિરહની વેદના, વ્યાકુળતા, આંસુ અને પ્રિયતમ પ્રત્યેની દીનતા પ્રગટ્યા કરે. જ્યારે સાધકનું આ લક્ષ્ય બને છે ત્યારે ધર્મ, નૈતિકતા અને પરમાર્થનું રૂપ થઈ જાય છે. કેટલાક લોકો વળી ધર્મથી આત્મ સાક્ષાત્કારનું લક્ષ્ય માનતા હોય છે. આત્મ સાક્ષાત્કાર અને પરમેશ્વરનો સાક્ષાત્કાર એક વસ્તુ નથી. મોટાભાગે ઈશ્વર વિશેની જેમની માન્યતાઓ લૂલી છે તેઓ ભાર દઈને આત્મ સાક્ષાત્કારની વાતો કરતા હોય છે અને આત્માના અર્થમાં જ ઈશ્વર, પરમાત્મા, બ્રહ્મ, પરબ્રહ્મ વગેરે શબ્દોનો પ્રયોગ કરતા હોય છે. આથી શબ્દોના અર્થોમાં ભ્રાંતિ થતી હોય છે. નિશ્ચિત શબ્દનો નિશ્ચિત અર્થ નીકળવાની જગ્યાએ ભળતા તથા મન ફાવતા અર્થો કરાય છે. આત્મ સાક્ષાત્કારને લક્ષ્ય બનાવનારા વારંવાર પોતાને ઓળખો, પોતે જ સર્વસ્વ છે, પોતાને જાણવાથી બધું જાણી જવાય છે એમ કહી એક તરફ પોતે આત્મા છે, પરમ સુખરૂપ છે, પરમ જ્ઞાનરૂપ છે વગેરે વગેરે સ્થાપિત થયેલી વાતો દ્રઢ કરે છે, તો બીજી તરફ સંસાર દુઃખરૂપ છે, સંસારમાં સુખનો છાંટોય નથી, સંસારમાંથી છૂટો, જન્મ મરણનું ચક્ર અને મોહમાયાનું આ તો કેન્દ્ર છે એમ કહીને સંસાર પ્રત્યે અરુચિ પ્રગટાવે છે. સંસાર પ્રત્યે અરુચિ એટલે સ્ત્રી તથા લક્ષ્મી પ્રત્યે અરુચિ. આ બંને પ્રત્યે જેટલો ધિક્કાર વધારે તેટલો જ તે આત્મ સાક્ષાત્કાર માટે વધુને વધુ યોગ્ય થાય તેવું માનતા હોય છે. આવું વલણ વ્યક્તિ તથા પ્રજાને વધુને વધુ સ્વલક્ષી બનાવે છે. આવા માણસો સમાજલક્ષ્ય, રાષ્ટ્રલક્ષ્ય કે માનવતાના લક્ષ્યો પ્રત્યે રૂચિ નથી ધરાવતા, ઘણીવાર તો ઘોર અણગમો ધરાવે છે. ભારતમાં આત્મ સાક્ષાત્કારના નામે એક બહુ મોટો સ્વલક્ષી એટલે કે સ્વાર્થી વર્ગ સદીઓથી ચાલ્યો આવે છે. આ ઘોર સ્વાર્થ વૃત્તિને અહીં પરમ આધ્યાત્મિકતા ગણાવાય છે. જે માણસ લોકોના, સમાજના, રાષ્ટ્રના અને માનવતાના કશા કામમાં ન આવે પણ આત્માની વાતો કર્યા કરે તેને અહીં નિવૃત્તિ માર્ગી, ઉપશમ વૃત્તિવાળો, વૈરાગ્યવાન અને સાક્ષાત્કારી માનવામાં આવે છે. તેના પગ ધોઈને લોકો પીએ છે અને ભગવાન માની પૂજે છે, કારણ કે અકર્મણ્યતા અહીં આધ્યાત્મિકતાનો આદર્શ બની છે. ભૂલેલા, ભટકેલા અને ભ્રાંતિમાં પડેલા લોકોને દીવાદાંડી થઈને પથ્થરોના ખડકોવાળો માર્ગ બતાવે છે. આત્મ સાક્ષાત્કારના પણ કેટલાક ભેદ છે. માત્ર જ્ઞાનથી જ
આત્મસાક્ષાત્કાર થાય છે તેવું માનનારા, અને માત્ર જ્ઞાનથી નહીં પણ તેની સાથે તપ તથા ઉત્તમ ચારિત્રથી આત્મસાક્ષાત્કાર થાય છે તેવું માનનારા બીજા પણ કેટલાક ભેદો ગણાવી શકાય. માત્ર જ્ઞાનથી આત્મસાક્ષાત્કાર થાય છે તેવું માનનારા જ્ઞાન ઉપર વધુ ભાર મૂકે છે, કર્તવ્ય ધર્મ પ્રત્યે ઉપેક્ષા બતાવે છે. આના કારણે કર્તવ્યનિષ્ઠ નાગરિકો ઉત્પન્ન નથી થઈ શકતા. બીજી તરફ જ્ઞાનને પૂર્ણ માને છે એટલે જ્ઞાનનો પણ વિકાસ નથી થઈ શકતો. પોતે માની લીધેલી માન્યતાઓ જ સુપર જ્ઞાન છે, તે જ છેલ્લામાં છેલ્લું જ્ઞાન છે, તેથી કાંઈ જ વધુ નથી. બાકીનું બધું અજ્ઞાન છે, મિથ્યા છે વગેરે માન્યતાઓના ગહેનથી મસ્તીમાં મહાળતો આ વર્ગ પોતાના સિવાય બાકી બધાને અજ્ઞાની માને છે. તેનું ઘેન ઉતરે તો તેને ખબર પડે કે ખરેખર તો અજ્ઞાનના પહાડ ઉપર તે પોતે જ બેઠો છે. માત્ર કુરા જ્ઞાનથી નહીં પણ તપ વગેરે અન્ય કઠોર ઉપાયો દ્વારા આત્મસાક્ષાત્કાર થાય છે તેવું માનનારા પોતાના જ શરીર પ્રત્યે કઠોરમાં કઠોર વ્યવહાર કરતા દેખાશે. શરીરને અત્યંત મોજ શોખ તથા લાલન પાલનમાં રમાડનારા અતિભોગી લોકો જીવનના એક છેડા ઉપર જઈને બેઠા છે તો શરીરને અત્યંત યંત્રણાઓ આપી આપીને પોતાની જાત ઉપર જુલમ કરનારા અને આવા જુલમોથી આત્મસાક્ષાત્કાર કે મોક્ષ મળશે તેવું માનનારા જીવનના બીજા છેડે બેઠા છે. અત્યંત ભોગોમાં શરીરને રમાડનાર જીવન હારી જતા હોય છે, કારણ કે ભોગોનો અતિરેક તેમને દયનીય દશામાં પછાડી દેતો હોય છે. બીજી તરફ ભોગો માત્ર પ્રત્યે અપવિત્રતા, અશુચિતા અને પાપભાવ રાખીને સર્વ અનર્થનું મૂળ ભોગો છે તેવું માનનારા અને પોતાને અનાવશ્યક રીતે પીડનારા નદીના પહેલા કિનારે જ ડૂબી મરતા હોય છે. ભોગો પણ ઉચિત પરિમાણમાં જરૂરી છે. જો તે ધર્મસિદ્ધ હોય તો તે પવિત્ર પણ છે, તન મન અને બુદ્ધિને સ્વસ્થતા પ્રદાયક છે. એટલું જ નહીં, આધ્યાત્મિક માર્ગમાં તેઓ અવરોધક નથી પણ સહાયક છે, જો તે ધર્મસિદ્ધ હોય તો. અત્યંત ભોગીઓના તન મન અને બુદ્ધિ જેમ ઘસાઈ ગયેલા તથા નિર્બળ હોય છે તેમ અત્યંત અભોગીઓ એટલે કે હઠપૂર્વક નિગ્રહ કરનારાઓના તન મન કે બુદ્ધિ પણ દુર્બલ તથા ફીકા થઈ ગયેલા હોય છે. આવા પોતાની જ મેળે ભ્રાંત ઉપાયો દ્વારા તન મન અને બુદ્ધિને બગાડી બેસનારાઓને આત્મસાક્ષાત્કારની જગ્યાએ રોગ સાક્ષાત્કાર તથા નાની ઉંમરે યમ સાક્ષાત્કાર થવાની શક્યતા વધુ રહે છે. સામાજિક, રાષ્ટ્રીય તથા માનવતાની રીતે આ વર્ગ અજાગ્રત અને ઉપેક્ષા કરનારો હોવાથી સમાજ, રાષ્ટ્ર તથા માનવતાના દુઃખોને હળવા કરવામાં તેની શક્તિ ખર્ચાતી નથી. પોતાના માર્ગને સાચી રીતે પ્રામાણિકતાપૂર્વક આચરીને જીવનભર તે દુઃખી થાય છે અથવા પોતાના માર્ગનું ભરપૂર પ્રદર્શન કરીને આંતરિક રીતે જુદા માર્ગે ચાલીને તે દંભી જીવન જીવે છે. પ્રદર્શનથી મળતા લાભો તે છોડી શકતો નથી અને આંતરિક સ્થિતિને સ્પષ્ટપણે લોકો સમક્ષ ખુલ્લી મૂકી હળવાશ પણ મેળવી શકતો નથી. આથી બાબાના બે બગડે તે ન્યાયે તેના બંને બગડે છે. નથી તો તે બાહ્યાચારનું ગૌરવ લઈ શકતો કે નથી તે આંતરજીવનને ખુલ્લી રીતે નિર્ભયતાપૂર્વક જીવી શકતો. આત્મવાદના નામે જે અધ્યાત્મ અને તે માટેના કઠોર સાધનો આપણે ઉભા કર્યા છે તેને સહજ જીવનમાર્ગી નથી સ્વીકારી શકતા. જીવન સાધના એવી હોવી જોઈએ કે વિજ્ઞાનથી આવનાર સમયમાં આત્માની સિદ્ધિ ન થઈ શકે તો પણ આત્માના નામે તમારે કશું ગુમાવવાનું ન હોય. આત્મસાક્ષાત્કાર કરતાં તત્વ સાક્ષાત્કાર ઉપર ભાર મુકાયો હોય તો આત્માની સાથે અન્ય તત્વો વિશે પણ વ્યક્તિનું જિજ્ઞાસા તથા સમજણનું રૂપ ખીલે, જેથી વ્યક્તિ કોરી આત્મવાદી કે એકાંગી ન બનતા સર્વાંગી બને. ધર્મથી સુખી થવાય છે એટલે કે સુખી થવા માટે ધર્મ સાધન છે તેવું માનનારો એક વર્ગ છે.
જો કે આપણે ત્યાં સુખને પણ દુઃખ માનવામાં આવ્યું છે. યોગ સૂત્ર કહે છે, દુઃખમેવ સર્વ વિવેકિનઃ. વિવેકીઓ માટે તો સુખ પણ દુઃખ જ છે. આવું જ બીજા લોકોએ પણ કહ્યું છે, સંસાર જ દુઃખરૂપ છે, માટે સંસારમાં સુખને ન શોધો, સુખ તો આત્મામાં છે, વગેરે વગેરે વાતો કરનારા આધ્યાત્મિક પુરુષોને આપણે જાણીએ છીએ. સંસારને ઘોર દુઃખરૂપ માનનારાઓની અહીં ચર્ચા કરવી નથી. અહીં તો સુખના અસ્તિત્વને સ્વીકારનારા અને તે માટે ધર્મનું મહત્વ માનનારાઓની ચર્ચા છે. ધર્મથી સુખ માનનારાઓના ત્રણ પ્રકાર છે. એક, યજ્ઞ યાગાદિ દ્વારા સ્વર્ગનું સુખ માનનારા. બે, પુણ્યકર્મોથી ઉત્તમ પ્રારબ્ધ બંધાઈને જન્માંતરે સુખ મળે છે તેવું માનનારા. અને ત્રણ, કર્તવ્ય નિષ્ઠા તથા નૈતિક મૂલ્યોવાળો ધર્મ પાળવાથી વ્યક્તિ તથા પ્રજા અહીં જ સુખી થાય છે તેવું માનનારા. યજ્ઞ યાગાદિથી સ્વર્ગલોકમાં સર્વોત્તમ સુખો મળે છે તેવું માનનારો વર્ગ કર્મકાંડી પુરોહિતોનો છે. ભૂતકાળમાં રાજા મહારાજાઓ તથા શ્રીમંતોને સ્વર્ગમાં અપ્સરાઓ સહિત લોકોત્તમ સુખો અપાવવા તેમણે પુષ્કળ યજ્ઞો કર્યા છે. જો કે આ યજ્ઞોથી ખરેખર તેમને તે સુખો મળ્યા કે નહીં તેની કશી જ ખાતરી કરી શકાય નથી. આજે પણ સુખી થવા તથા સુખી કરવા સેંકડો કુંડીઓના યજ્ઞો માત્ર ભારતમાં અને તે પણ હિન્દુ પ્રજામાં થાય છે. તેમ છતાં આ દેશ અને આ પ્રજા સમૃદ્ધિના આંકડામાં 102માં નંબરે આવે છે. અર્થાત વિશ્વના 101 દેશો યજ્ઞ કર્યા વિના આપણા કરતા ઘણી મોટી સમૃદ્ધિ ભોગવે છે. છેલ્લા 3 વર્ષમાં એકલા ગુજરાતમાં જ અસંખ્ય યજ્ઞો થયા છે. યજ્ઞોથી વરસાદ આવે છે એવી માન્યતાના ભોળપણમાં રાજતા માણસો પણ વિચાર કરે કે છેલ્લા 3 વર્ષોમાં ગુજરાતમાં તો ભયંકર દુષ્કાળ પડ્યો છે. આ દુષ્કાળને જોતા તો એમ કહી શકાય કે યજ્ઞોથી વરસાદ આવતો નથી પણ દૂર ભાગે છે. મોક્ષ માર્ગીઓ જેમ સંસારની ઉપેક્ષા કરે છે તેમ સ્વર્ગવાદીઓ પણ સંસારના સુખો કરતાં સ્વર્ગના સુખોને મેળવવા ઉત્સુક રહે છે. જીવનની મધુરતા તો સત્ય કરતાં કલ્પનામાં વધારે હોય છે. જો આ યજ્ઞ યાગાદીમાં ખર્ચાતી શક્તિને માનવ વિકાસના કામોમાં લગાડાય તો સ્વર્ગના સુખોને ધરતી ઉપર ઉતારી શકાય છે. એ વાત હજી પણ સમજાય તો હિન્દુ પ્રજાનું ભલું થાય. ધર્મમાં સુખી થવાનું માનનારો બીજો વર્ગ યજ્ઞ યાગાદીમાં નથી માનતો પણ કર્મમાં માને છે. કર્મ પણ પોતાના નક્કી કરેલા, આ કર્મથી આ ફળ અને આ કર્મથી આ ફળ એમ તે કર્મના ફળો નક્કી કરાયેલા છે. આ રીતે કેટલાક કર્મો આવતા જન્મોમાં જીવાત્માને સુખો આપે છે અને કેટલાક કર્મો આવતા જન્મે દુઃખો આપે છે. કર્મ પોતાનું આવશ્યક ફળ આપે જ છે, એટલે દુઃખ આપનારા કર્મો ન કરતા સુખ આપનારા કર્મો કરવા જોઈએ. તે ક્યાં ક્યાં છે તેનો નિર્ણય પોતપોતાના શાસ્ત્રોમાં કરેલો છે. આને કર્મફળવાદ કહે છે. આપણે કર્મફળવાદી છીએ. સારા કર્મ કરવા છતાં અમુક માણસ દુઃખી કેમ છે? અથવા ખોટા કર્મો કરવા છતાં અમુક માણસ સુખી કેમ છે? આવા પ્રશ્નના ઉત્તરમાં કર્મફળવાદીઓ ઉત્તર આપે છે, પૂર્વના કર્મથી રચાયેલું પ્રારબ્ધ. પૂર્વના સત્કર્મથી રચાયેલું પ્રારબ્ધ અત્યારે સારું ચાલી રહેલું છે, એટલે પાપ કરતો હોવા છતાં પણ તે સુખી છે. આવી જ રીતે પૂર્વના પાપ કર્મથી રચાયેલા પ્રારબ્ધનો ઉદય થયો હોવાથી આ માણસ સત્કર્મ કરતો હોવા છતાં પણ અત્યારે દુઃખી છે. કર્મફળવાદી જન્મ, આરોગ્ય, સંપત્તિ, સંબંધ, મૃત્યુ, યશ, અપયશ વગેરે બધું પૂર્વના કર્મને આધીન માને છે. જ્યારે જ્યારે જેવા કર્મોનો ઉદય થાય છે ત્યારે જીવો તેવા તેવા સુખ દુઃખ ભોગવે છે. ભારતની પ્રજાને આધ્યાત્મિક તથા ભૌતિક ક્ષેત્રમાં પછાત પાડી નાખનારા તત્વો છે કર્મફળવાદ, ગ્રહ નડતરવાદ, અવતાર દ્વારા ધર્મની સ્થાપના થતી હોવાનો વાદ, જગત મિથ્યાવાદ, બધું જ ઈશ્વરની ઈચ્છાથી થનારો વાદ, બધું જ પહેલેથી નક્કી થયેલું છે તેવો વાદ, કાળવાણી
વગેરે વગેરે અનેક વાદો પ્રજા તથા વ્યક્તિને પુરુષાર્થથી, સાહસથી તથા પરિસ્થિતિને વળાંક આપવાની ક્ષમતાથી દૂર કરે છે. એટલે આ પ્રજા પરિસ્થિતિનું નિર્માણ કરવા કરતાં પરિસ્થિતિમાં તણાવવાનું વધુ પસંદ કરે છે. આ કાળ જ એવો છે કે અત્યારે તો આવું જ થવાનું. આવું કહેનારા કાળવાદીઓ પરિસ્થિતિને સ્વીકારી લેવાનું જ સૂચન કરે છે. દુષ્કાળ કેમ પડ્યો છે તો લોકો કહેશે, આપણા પાપ એટલા બધા વધી ગયા છે કે ભગવાન વરસાદ વરસાવતો નથી. હવે આ બધા અનર્થો ક્યારે સારા થશે તો કહેશે કે ભગવાન અવતાર લેશે અને બધું સારું કરી આપશે. હમણાં ભારતમાં આવી અશાંતિ કેમ ચાલે છે તો કહેશે કે ફલાણા ફલાણા ગ્રહોની માઠી અસર થવાને કારણે. આ પતિ પત્નીને રોજ ઝઘડા થાય છે તેનું શું કારણ અને તેનો શો ઉપાય તો કહેશે કે પૂર્વના લેણા દેણીના સંબંધો જ એવા છે, જ્યાં સુધી તે ભોગવાઈ નહીં જાય ત્યાં સુધી આમ જ ચાલવાનું. એ પૂર્વનું ભોગવવાનું બાકી રાખશો તો વળી આવતા ભવે ભોગવવું પડશે, માટે અત્યારે જ ભોગવી લેવું જોઈએ. આવી આવી અસંખ્ય પ્રકારની માન્યતાઓથી પ્રજા ગ્રસ્ત છે. આવી માન્યતાઓને સુદૃઢ કરવા માટે હજારો ધર્મ પ્રવક્તાઓ, જ્યોતિષીઓ અને ફિલસૂફો ભરપૂર પ્રયત્ન કરી રહ્યા છે. આ રીતે પ્રજાને અકર્મણ્ય, સાહસહીન, દ્રષ્ટિહીન અને દુઃખી બનાવવાના બદલામાં તેઓ મહાન જ્ઞાની થઈને પૂજાય છે. એમના સત્સંગથી પ્રજા દુઃખો, અન્યાય અને અત્યાચારને સહન કરી લેવાની વૃત્તિવાળી થઈ જાય છે. પ્રજાનું ઘડતર જ એવી રીતે કરાયું છે કે તે કદી પણ ક્રાંતિ કરે જ નહીં. ભારતના ઇતિહાસમાં પ્રજાએ કદી ક્રાંતિ કરી નથી, કારણ કે તે કર્મફળવાદી છે, અવતારવાદી છે અને ગ્રહવાદી છે. જે થઈ રહ્યું છે તે બધું પ્રથમથી નિશ્ચિત છે, એટલે કશું ડહાપણ ચાલવાનું નથી, માટે સહન કરી લો. ભગવાન અવતાર લેશે ત્યારે બધું ઠીક થશે. પૂર્વના કર્મ બદલાશે કે ગ્રહદશા બદલાશે ત્યારે બધું ઠીક થઈ જશે. આવી આવી અસંખ્ય ભ્રાંતિઓ ફેલાવનારા પ્રજાના તારણહાર બન્યા હોય પછી અંધકાર સિવાય શાની આશા રખાય? પ્રત્યેક સુખદુઃખનું નિશ્ચિત અને સાચું કારણ હોય છે. આ સાચા કારણને શોધવાથી સાચા ઉપાયો કરી શકાય છે. કુપથ્યથી તથા અન્ય કારણોથી શરીર રોગિષ્ટ થાય છે એવું માનવાથી કુપથ્ય વગેરે દૂર કરીને આરોગ્ય મેળવી શકાય, પણ પૂર્વના કર્મો જ વચ્ચે લાવવામાં આવે તો રોગ જ વધારવાનું કામ થાય. એક સ્ત્રી યુવાન વયે વિધવા થાય છે અથવા સાધ્વી થાય છે અથવા કોઈની સાથે ભાગી જાય છે અથવા વેશ્યા થાય છે અથવા મહાન વિદુષી થાય છે, બધું પૂર્વના કર્મફળનું પરિણામ છે એવું માનવું બરાબર નથી. આથી તો તમે અનર્થો તથા અનિષ્ટોને સહજ બનાવી દેશો. ખરેખર તો વ્યક્તિની પોતાની ક્ષમતા, દ્રષ્ટિ, સ્વભાવ, સંયોગ, વાતાવરણ, પ્રેરણા વગેરે અનેક અહીંના કારણો તે ફળ માટે ભાગ ભજવતા હોય છે. એક નિશ્ચિત જ્ઞાતિમાં જ સ્ત્રીઓ વધુ પડતી સાધ્વીઓ થાય છે, બીજી અમુક જ્ઞાતિમાં તો બિલકુલ થતી નથી. તેનું કારણ પૂર્વના કર્મ નહીં, પણ ધાર્મિક વાતાવરણ, સંયોગ, પ્રેરણા, પોતાની આર્થિક સામાજિક પરિસ્થિતિ વગેરે હોય છે. કર્મફળવાદથી પ્રજાને પારાવાર હાનિ થઈ છે, કારણ કે શોષણખોરોના સુખો તથા શોષિતોના દુઃખોને સદીઓથી પૂર્વના કર્મના ફળના ઓઠા નીચે આપણે ચલાવતા રહ્યા છીએ. વ્યક્તિ તથા પ્રજાના પાયાના પ્રશ્નો ઉકેલવામાં આ વાદ ઉપયોગી નથી થયો. હા, પ્રશ્નો ઉપર ધૂળનો ટોપલો નાખી તેને થોડો સમય ઢાંકી દેવાના કામમાં જરૂર આવ્યો છે. ધર્મથી સુખી થવાય છે તેનો અર્થ જ્યારે પૂર્વના કરેલા ધર્મથી બંધાયેલા પ્રારબ્ધથી સુખી થવાય છે તેવો કરવામાં આવે તો તેવી પ્રજા પ્રારબ્ધવાદી બની જાય છે. ધર્મથી સુખી થવાય છે તેનો યોગ્ય અર્થ એ હોવો જોઈએ કે નીતિમત્તાપૂર્ણ કર્તવ્યપરાયણ જીવન જીવવાથી વ્યક્તિ તથા સમાજ સુખી થાય છે. પ્રત્યેક વ્યક્તિ જ્યાં છે ત્યાં પોતાનું સત્યનિષ્ઠાથી કર્તવ્ય પાલન કરે,
ઉચ્ચ નીતિમત્તાના ધોરણોને જાળવી રાખવા માટે દુઃખો સહન કરવા પડે તો કરે, પણ નીતિમત્તાની સ્થિતિને આંચ આવવા ન દે. નોકરી, વ્યાપાર, ઉદ્યોગ, ધર્મ, સમાજ, રાષ્ટ્ર વગેરે વગેરે જીવનના તમામે તમામ ક્ષેત્રોમાં નીતિમત્તાનું ધોરણ સુદૃઢ રહે તો વ્યક્તિ તથા પ્રજા સુખી થાય. ભારતની પ્રજા દુઃખી કેમ છે? નીતિમત્તાનું ધોરણ તદ્દન કથળી ગયું હોવાથી. આટલી કથાઓ, યજ્ઞો, શિબિરો, સમૈયાઓ વગેરે ધાર્મિક કાર્યક્રમોથી દેશ ધમધમતો હોવા છતાં પણ પ્રજાનું નીતિમત્તાનું ધોરણ સુધારી શકાતું નથી, તે હકીકત છે. બીજી તરફ પશ્ચિમના દેશોમાં આવા યજ્ઞો, સપ્તાહો ન થતા હોવા છતાં ત્યાંની પ્રજાનું નીતિમત્તાનું ધોરણ ઊંચું એટલા માટે છે કે ત્યાં ધર્મના નામે ભ્રાંતિ ફેલાવાતી નથી. ધર્મને કર્તવ્યનિષ્ઠા અને નીતિમત્તા સાથે જોડી દેવામાં આવ્યો છે, એટલે ધર્મ રોજના જીવનના પ્રશ્નોને ઉકેલતો થયો છે. નીતિમત્તા એટલે શું? અનીતિ એટલે શું? આ પ્રશ્નોનો ઉત્તર સરળ પણ છે અને કઠિન પણ છે. પોતાના સાચા હકની કમાણીથી આજીવિકા ચલાવવી તે નીતિ કહેવાય. વગર હકની, જોર ચુલમની, દગા ફટકાની, સમાજ, રાષ્ટ્ર અને માનવતાને હાનિ પહોંચાડનારી કમાણી કરીને આજીવિકા ચલાવવી તે અનીતિ કહેવાય. મહેનતાણાના પ્રમાણમાં કામ ન કરવું, કામ ચોરી કરવી, કર્તવ્ય ન કરીને લોકોને રખડાવ્યા કરવા વગેરે અનીતિ કહેવાય. ભેળસેળ, ઓછું જોખું, દગો ફટકો કરવો વગેરે અનીતિ કહેવાય. પ્રજાજીવનનું આર્થિક પાસું જેટલું નીતિમય હશે તેટલી જ પ્રજા નિર્ભય અને સુખી હશે. પણ જો આર્થિક પાસું ઉપરના નેતાઓથી માંડીને નીચેના માણસો સુધી અશુદ્ધ થઈ ગયું હશે તો પ્રજા નીતિભ્રષ્ટ થઈ કહેવાશે. આવી પ્રજા ધાર્મિક હોય જ નહીં. હા, તે તિલા ટપકા કરનારી હોઈ શકે. ધર્મ તેનું નામ કહેવાય જે નીતિમય આચારને બળવાન બનાવે. અનીતિને ઢાંકનાર, પોષનાર અને વધારનારને ધર્મ કહેવાય જ નહીં. નીતિ અનીતિનું ક્ષેત્ર માત્ર આર્થિક જગત જ નથી. આર્થિક જગત કરતા પણ વધુ પ્રભાવશાળી જગત લાગણીભર્યા સંબંધોનું છે. લાગણીભર્યા સંબંધોને જો વ્યવસ્થિત તથા નિયંત્રિત કરવામાં ન આવે તો તે ભયંકર અનર્થો ઉભા કરી શકે છે. ખાસ કરીને સ્ત્રી પુરુષોના સંબંધોને વ્યવસ્થિત કરવા જરૂરી છે. આ વ્યવસ્થાનું નામ તે લગ્ન સંસ્થા. સ્ત્રી અને પુરુષ એકબીજા પ્રત્યે પૂર્ણ વફાદારી તથા પ્રેમભાવ રાખીને એકબીજાના પૂરક બને અને સંતુષ્ટ રહે, બંને ઉત્તમ બાળકો અને આદર્શ કર્તવ્યપરાયણ જીવન સમાજના ચરણે ધરે એ તેનો હેતુ છે. અનિયંત્રિત સ્ત્રી પુરુષવાળો સમાજ અવિશ્વાસ, અસંતોષ, અસ્થિરતા, અનિશ્ચિતતા તથા લાગણીઓની વિકૃતિથી ભરેલો થઈ જતો હોય છે. લગ્ન સંસ્થા દ્વારા આ અનર્થોને મોટા પ્રમાણમાં રોકી શકાય છે. બીજી તરફ સ્ત્રી પુરુષોના સંબંધો એવા કઠોર, એકપક્ષીય અને અકુદરતી ન હોવા જોઈએ જે લગ્ન સંસ્થાના હેતુઓને નિષ્ફળ કરી નાખે. કજોડા, ખાસ કરીને માનસિક, બૌદ્ધિક અને અભિગમ ભેદના કજોડાને આજીવન એકબીજા સાથે ફરજિયાત બંધાયેલા રાખવા તે કઠોરતા છે. આવા પરસ્પરમાં એકબીજાથી રીબાતા સ્ત્રી પુરુષોને છૂટા થવાની અને તે પણ શુભેચ્છાપૂર્વક હસ્તે મુખે છૂટા થવાની છૂટ હોવી જોઈએ. જો આવી છૂટ નહીં હોય તો લગ્ન સંસ્થાની ચાદર નીચે અનૈતિકતાનો વિસ્તાર થયા કરશે. સ્ત્રી પુરુષોના સંબંધો મુખ્યતઃ પુરુષોએ નિર્ધારિત કર્યા હોવાથી તેમાં મોટાભાગે એકપક્ષીયતા આવી છે. સ્ત્રીની રૂચિ તથા લાગણીઓ પ્રત્યે પૂરતું ધ્યાન અપાયું નથી. તે દાન કરવા જેવી વસ્તુ મનાય છે. એકવાર માતા પિતાએ કોઈને દાન કરી દીધું પછી તે તેની. તે રોગી, કૃપ, કુશીલ, રોજીહીન કે ગમે તેવો હોય તો પણ સ્ત્રીએ તો તેને પરમાત્મા જ સમજવાનો. આવા એકપક્ષીય સંબંધો સામાજિક અન્યાય તથા શોષણ કરે છે. સ્વસ્થ લગ્ન સંસ્થા માટે આ ઉપયોગી ન કહેવાય. પ્રાચીન કાળમાં સ્વયંવર પ્રથા હતી.
તેનું સુધરેલું સ્વરૂપ અત્યારે એ હોઈ શકે કે વર કન્યા એકબીજાની સંમતિથી લગ્ન કરે, બંને પક્ષના માતા પિતા વગેરે તેમને સહાયક બને. હવે જે શિક્ષણનો વ્યાપ વધ્યો છે, લગ્નની ઉંમર પણ વધી છે, ત્યારે આવા લગ્નો પૂર્વજીવનના સંબંધો પ્રત્યે ઉદારતા ધરાવે. જાણતા અજાણતા કે નાદાનીથી કોઈ નાની સરખી ભૂલ થઈ હોય તો બંને પક્ષે તેને નિભાવી લેવાની ઉદારતા કેળવવી જ જોઈશે. ભૂલ ન થાય તે ઉત્તમ છે, પણ એકાદ નાની ભૂલ અહંકાર ભર્યા અભિગમના કારણે જીવન બરબાદ કરનારી બની જાય તો તે લગ્ન સંસ્થાની ક્રૂરતા જ કહેવાય. સ્ત્રી પુરુષોના કુદરતી સંબંધોને અકુદરતી બનાવવાથી અનિષ્ટો ઉભા થાય છે. કામ વાસના એ કુદરતી પ્રક્રિયા છે. પશુ પક્ષી જીવજંતુઓ સૌ તેનાથી સજ્જડ બંધાયેલા છે. કુદરતી આવેગને કુદરતના માર્ગે વળવા દેવાથી તેમના માટે કામવાસના ગંભીર પ્રશ્નો ઉભા નથી કરતી. તેમના ચહેરા ઉપર શાંતિ, તૃપ્તિ અને સ્વચ્છતા જોઈ શકાય છે. બીજી તરફ માણસે કામવાસનાને પાપ, અનર્થ, અધોગતિ વગેરે વગેરે શબ્દોથી નિંદિત અને ત્યાજ્ય ગણી હોવાથી તે અકુદરતી જીવન દ્વારા કુદરતને પામવાનો મિથ્યા અને પીડાકારી માર્ગ પકડીને પોતાની જાતને સતત દબાણ, અશાંતિ અને અતૃપ્તિમાં પટકી રહ્યો છે. નૈતિક અને સ્વસ્થ જીવન માટે પણ આ યોગ્ય માર્ગ નથી. આધ્યાત્મિક વિકાસ માટે પણ આ યોગ્ય માર્ગ નથી. યોગ્ય માર્ગ છે સંયમનો, નિગ્રહનો નહીં. સંયમ કુદરતી છે, પશુ પક્ષીઓમાં જોઈ શકાય છે, પણ માણસ જ્યારે અત્યંત અભોગી થવા માંગે છે ત્યારે અથવા અત્યંત અતિભોગી થવા માંગે છે ત્યારે તે જીવનથી હાથ ધોઈ નાખે છે. તે દુર્બળ, રોગી, ફિક્કો, ચીડિયા સ્વભાવવાળો, હતાશ, નિરાશ, દિશાશૂન્ય, વેગોના દબાણથી ત્રસ્ત, અશાંત અને ગ્લાનીભર્યું જીવન જીવતો થઈ જાય છે. એટલે વ્યક્તિ કે પ્રજાને અકુદરતી જીવન તરફ ધકેલવા કરતાં કુદરતના ખોળે બેસાડવા વધુ હિતાવહ છે. તેથી ધર્મ નૈતિકતાનું પોષક બને છે અને પ્રજાને સુખી બનાવે છે. લગ્ન સંસ્થા એવી હોવી જોઈએ કે સ્ત્રી પુરુષોને અનૈતિક કામવાસના તરફ ધકેલાવું ન પડે. સામાજિક, ધાર્મિક કે આર્થિક કારણોસર વ્યક્તિને ફરજિયાત સતત એકાકી રહેવું પડે તે સ્વસ્થ સમાજનું લક્ષણ નથી. જે સમાજ મનોવૈજ્ઞાનિક તથા શરીર વિજ્ઞાનના તત્વોને નથી જાણતો તે જ પોતાના માણસોને કઠોર અને અકુદરતી પ્રથાઓ દ્વારા રીબાવતો હોય છે. આવો સમાજ પાપી સમાજ છે, કારણ તે પાપના કારણોને પ્રશય આપે છે. આ રીતે ઊંચા ગણાતા સમાજ કરતાં પછાત ગણાતો સમાજ ઘણો સ્વચ્છ તથા સ્વસ્થ છે, કારણ કે તે પોતાના માણસોને રીબાવતો નથી. ધર્મથી પ્રજા વ્યવસ્થિત રહે છે તેવું માનનારો વર્ગ પણ છે. ખરેખર તો આમ કહી શકાય, જ્યાં પ્રજા જીવન વ્યવસ્થિત રહેતું હોય ત્યાં ધર્મ છે, અને અવ્યવસ્થિત જીવન હોય ત્યાં અધર્મ છે. વ્યવસ્થા એ પરિણામ છે, ધર્મ તેનું કારણ છે. બસમાં ચઢવાનું હોય કે મંદિરમાં દર્શન કરવાના હોય, શાક માર્કેટ હોય કે રાષ્ટ્રપતિનું ભવન હોય, સર્વત્ર એક સુચારુ વ્યવસ્થા દેખાય તો તે ધર્મ છે. આ વ્યવસ્થા સ્વસ્વીકૃત નૈતિકતા અને ઉચ્ચ મૂલ્યોની સ્થાપના વિના શક્ય નથી જ. શાસનની જરૂર રહેવાની જ, પણ તે માત્ર છૂટા છવાયા અનર્થોને રોકવા માટે. જો નૈતિકતા તથા ઉચ્ચ મૂલ્યોને મનથી જ તિરસ્કૃત કરવામાં આવશે તો પ્રત્યેક વ્યક્તિ દીઠ પોલીસ ઉભો કરી દેવાશે તો પણ વ્યવસ્થા રાખી શકાશે નહીં, કારણ કે પોલીસ સ્વયં અવ્યવસ્થાનો ઉપાસક અને પોષક થઈ જશે. નૈતિકતા અને ઉચ્ચ મૂલ્યો ધર્મ, સમાજ અને રાજકીય ક્ષેત્રના ઉચ્ચ સ્થાને બેઠેલા માણસો દ્વારા સ્થાપિત થતા હોય છે. ઊંચા આસને બેઠેલા ભ્રષ્ટ, લબાડ, લૂચા માણસો પ્રજાને અનૈતિક અને અવ્યવસ્થિત કરી મૂકતા હોય છે. એટલે વ્યવસ્થા પોલીસથી નહીં પણ પોલીસના સર્વોચ્ચ શાસકોથી આવતી હોય છે. ધર્મનો જય થાઓ એવું કહેવાનો અર્થ
ટીલા ટપકાનો જય થાવો તેવું નથી, પણ તેનો અર્થ છે પ્રજામાં, નેતામાં, સૌમાં પૂર્ણ નૈતિકતાની સ્થાપના થાવો. જો આવું ન થઈ શકે તો તે ધર્મ માત્ર સંપ્રદાય છે. ધર્મ જનૂન માટે નારા લગાવીને ભટકેલી પ્રજાને વધુ ભટકાવાય છે, તેથી વ્યવસ્થાની સ્થાપના નહીં થઈ શકે. ધર્મથી રાજકીય લાભ થઈ શકે છે, કારણ કે લાગણીભર્યું ચુસ્ત સંગઠન ધર્મ દ્વારા કરી શકાય છે. આવું સંગઠન એક પ્રચંડ શક્તિ બને, અને આવી શક્તિ દુર્બળ શક્તિનો નાશ કરીને કે દબાવીને પોતાનું રાજકીય વર્ચસ્વ સ્થાપિત કરી શકે. એટલે ધર્મથી મોક્ષ થાય કે ન થાય, બીજા કોઈ લાભ થાય કે ન થાય, પણ રાજકીય લાભ તો મેળવી શકાય છે. આ પ્રત્યક્ષ લાભ છે એવું માનનારો પણ એક વર્ગ છે. આ વર્ગ ખોટો નથી. ભારતના ધર્મો, ખાસ કરીને હિન્દુ, તેના પેટા ધર્મો સહિત જૈન, બૌદ્ધ વગેરે રાજકીય મહત્વકાંક્ષાને પ્રોત્સાહન નથી આપતા. તેઓ આત્મવાદી છે, મોક્ષવાદી છે, સંસાર પ્રત્યે ઉપરતિ કરાવનારા છે. એટલે હિન્દુ ધર્મે કદી ધાર્મિક સંગઠન શક્તિ ઊભી કરી જ નથી. વર્ણ વ્યવસ્થાથી અસંખ્ય ભેદોમાં વહેંચાયેલી પ્રજા છે, એટલે પણ સંગઠન શક્તિ નથી થઈ શકતી. તો બીજી તરફ તેની ફિલસૂફીની દ્રષ્ટિ નિવૃત્તિ માર્ગ છે. હિમાલયની ગુફા, એકાંત રૂમ, હું, મારો આત્મા અને મારો મોક્ષ, હા, તે માટે અનાજ, વસ્ત્ર વગેરે મારી આવશ્યકતાઓ તમારે પૂરી કરવાની. સંસાર તો કૂતરાની પૂંછડી છે, કોણ તેને સીધી કરી શક્યું છે? જવાદોને માથાકૂટ. આવી દ્રષ્ટિના કારણે તે ધાર્મિક સંગઠન શક્તિ મેળવી નથી શકતી અને રાજકીય લાભ નથી લઈ શકતી. તે જેટલી સરળતાથી સાધુ સંતો, ભક્તો તથા કથાવાચકો ઉત્પન્ન કરી શકે છે, તેટલી સરળતાથી સૈનિક, સેનાપતિ, બાહોશ નેતા અને વૈજ્ઞાનિકો ઉત્પન્ન નથી કરી શકતી, કારણ કે પ્રજા ઉપર નિવૃત્તિપરાયણ વિચારકોની ભારે અસર છે. કથાવાચકો વગેરે પ્રજાને ઠંડી પાડ્યા કરવાનું કામ કરે છે. પ્રજા પણ ઠંડો માર્ગ, જેમાં આવનારા અવતાર માટે બધું કામ છોડી દેવાનું હોય કે પછી સંસાર માત્ર તમાશો છે તેવું સમજીને દ્રષ્ટા થઈ જવાનું વધુ પસંદ કરે છે. વર્ણધર્મથી થયેલી સમાજ વ્યવસ્થા પ્રજાને છિન્ન ભિન્ન કરે છે, તો ફિલસૂફી અકર્મણ્ય અને સાહસહીન બનાવે છે. આ કારણે તે સતત ગુલામ રહી તથા આજે પણ 10% લઘુમતી જેટલી રાજકીય પ્રભાવ શક્તિ ઊભી નથી કરી શકતી. આજના સમયમાં ધર્મ દ્વારા રાજકીય શક્તિ મેળવવી અને લાભ પ્રાપ્ત કરવા ઉચિત નથી, પણ એવા ધર્મને ચાલુ રાખવો જે કદી પ્રજાકીય એકતા કે સંગઠન કરવાની ક્ષમતા જ ધરાવતો ન હોય તે પણ યોગ્ય નથી. તમારી ચારે બાજુ ધાર્મિક શક્તિઓ રાજકીય લાભો મેળવવા ફૂંફાડા મારતી હોય અને સફળ થતી હોય, ત્યારે તમે જો ધાર્મિક ક્ષેત્રની ઉપેક્ષા કરો તો પરિણામ દુઃખદાયી જ આવે. આદર્શવાદ ઉત્તમ છે, પણ તે જો એકપક્ષીય હોય તો સ્વવિનાશક થઈ શકે છે. તે સર્વપક્ષીય ન થઈ શકતો હોય તો આદર્શ ઘેલછા પડતી મૂકીને વ્યવહારવાદ સ્વીકારવો જોઈએ. હિન્દુ પ્રજાએ અહિંસાવાદથી અશૌર્ય મેળવ્યું છે. કોઈ સાધુ, સંત, યોગી, મુનિ માટે તે બરાબર હોઈ શકે, પણ હિંસાવાદી શત્રુઓના સામે પ્રજાને અહિંસાવાદની બાળાગોળી પીવડાવતા રહેવાથી તો હિંસાવાદના વિજયનો માર્ગ જ મોકળો કરી આપવાનું કામ થશે. ભારતનો તથા વિશ્વનો ઇતિહાસ બતાવે છે કે આદર્શ ઘેલા રાજાઓ તથા નેતાઓથી પ્રજાને સહન જ કરવું પડ્યું છે. જ્યાં જે યથાયોગ્ય હોય તે કરનાર રાજા કે નેતા પ્રજા માટે ઉત્તમ રક્ષક તથા કલ્યાણકારી સાબિત થયા છે. પરમાત્મા પ્રજાને આદર્શ ઘેલા રાજનેતાઓથી, પક્ષપાતી ધર્મગુરૂઓથી, દેશદ્રોહી જયચંદોથી તથા માત્ર પ્રાચીનપંથી વિચારકોથી બચાવે તો પ્રજાનું ભલું થાય. ત્યારે ધર્મથી આપણે શું મેળવવા માગીએ છીએ? એક, પ્રજા જીવનની ન્યાયપૂર્ણ સુચારુ વ્યવસ્થા. બે, આવી વ્યવસ્થાથી આવનારી નૈતિકતા તથા કર્તવ્ય પરાયણતા.
ત્રણ આવી નૈતિકતા તથા કર્તવ્ય પરાયણતાથી કદાચ સહન કરવું પડે તો તેને સહન કરવાની મક્કમ ઇચ્છાશક્તિ. ચાર વ્યક્તિ, પ્રજા, રાષ્ટ્ર અને પૂરી માનવતા માટે પોતાના સુખોનો ત્યાગ કરી હસતા હસતા દુઃખો અને અગવડોનો સ્વીકાર કરવાની દૃઢ ઇચ્છા. આવા દુઃખો જ તપ કહેવાય છે. આવા તપસ્વીઓને જે પ્રજા પેદા કરી શકે તે પ્રજા સંસારની ઉત્તમ પ્રજા થઈ શકે. આવા તપસ્વીઓના તપથી પ્રજા સ્વાધીનતા, સમૃદ્ધિ, સુખો અને શાંતિનો અનુભવ કરી શકે. આ સાચો ધર્મ છે, સાચા પરિણામ આપનારો ધર્મ છે. આવા